ચિત્તલ ગ્રામ પંચાયત દ્વારા હવે ત્રીજા તબક્કામાં કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. માત્ર ચિત્તલ જ નહીં પરંતુ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ આ રસી આપવામાં આવી રહી છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિનના ડોઝ આપવાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં પણ અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજા તબક્કાનું વેક્સિનના ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ચિત્તલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વેક્સિનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવેલું હતું. ચિત્તલ ગામના કુલ 95 વ્યક્તિઓને વેક્સિનના ડોઝ આપવામાં આવેલા હતા. આ તકે આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડોક્ટર સિન્હાના માર્ગદર્શન હેઠળ ચિત્તલ ઉપરાંત મોણપર, ખીજડીયા તેમજ અન્ય ગામોમાં વેક્સિનના ડોઝ આપવામાં આવેલા હતા. શેડુભાર પીએચસીના ડોક્ટર જીતેન્દ્ર બોરીચા, ડોક્ટર પ્રકાશ વાંજા અને FHW RK મેરિયા તેમજ આરોગ્ય કાર્યકર વિજયભાઈ, સાગરભાઈ તથા આશા ફેસિલિટેટર દક્ષાબેન જોશી, ભૂમિબેન, સંગીતાબેન, અનસુયાબેન, રેખાબેન, પ્રવીણાબેન તેમજ ગામના આગેવાનોના સહયોગથી આ આયોજન પાર પાડવામાં આવેલું હતું. સમગ્ર ભારતમાં કોરોનાની રસીનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ચિત્તલ ગ્રામ પંચાયત કચેરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માનનીય મેડિકલ ઓફિસર બોરીચા સાહેબ, સાગરભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા ચિત્તલ ગ્રામ પંચાયતમાં 60 વર્ષની વયની ઉપરના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. આજે આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મની બોરીચા સાહેબે રસીકરણ અંગેની લાભાર્થીઓને માહિતી આપી હતી. કોરોનાથી બચવા, સુરક્ષિત બનવા માટે કઈ રીતે આપણે રસી લઈએ અને વધારેમાં વધારે 60 વર્ષની વયની ઉપરના લોકોને આપણે જાગૃત કરી અને રસી અપાવીએ જેથી આવનારા દિવસોમાં કોરોનાની મહામારીમાંથી આપણે આસાનીથી બચી શકીએ. આ અંગે આજરોજ અમરેલીથી મુકેશભાઈ રાદડિયા, અમારા ચિત્તલના જિલ્લા પંચાયતના સભ્ય માનની સુરેશભાઈ પાથર, રાજુભાઈ દાંદાણી, ઉપસરપંચ રઘુભાઈ સરવૈયા, જેમણે તાજેતરમાં જસવંતગઢ મુકામે રસીકરણનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, એવા જસવંતગઢના સરપંચ માનની અશોકભાઈ, મારો ભાઈ શરદ, દશરથજી સરવૈયા તેમજ આશાવર્કર બહેનો અને તમામ ચિત્તલ ગ્રામ પંચાયતને ઉપયોગી થનાર તમામ આગેવાનો આજરોજ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચિત્તલ ગામમાં રસીકરણનો જે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ સરપંચ શ્રીમતી રીતાબેન પાથર, જિલ્લા પંચાયતના સદસ્ય માનની સુરેશભાઈ, ઉપસરપંચ રઘુભાઈ, દશરથસિંહ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માનની બોરીચા સાહેબને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને હું બોરીચા સાહેબને વિનંતી કરું છું કે ઉત્તરોત્તર આ ગામમાં ખૂબ જ મોટું ગામ છે અને વડીલોની સંખ્યા પણ ઘણી છે, ત્યારે આ પંગત રસ લઈ અને અમારા ગામમાંથી એક પણ વડીલ રસીથી વંચિત ન રહે એ માટેના આપ જે પ્રયત્ન કરો છો તે પ્રયત્નને અમે બિરદાવીએ છીએ અને આપ સતત આ પ્રકારની પ્રવૃત્તિ કરો એ માટે આપ, આપની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડુભાર અને એમની સમગ્ર ટીમ, આશા વર્કર બહેનો, નર્સિંગ સ્ટાફ તમામને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય.